ડૉક્ટર આકાશ શાહ છે. હું વડોદરામાં રહું છું. મારી સિસ્ટરે 12th સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી નીટની એક્ઝામ આપી હતી. તે ક્લિયર કર્યા બાદ તેને MBBSમાં જ જવું હતું, જેથી અમે ઘણા પ્રયત્નો કર્યા એના માટે, MBBS એડમિશન માટે. પણ ગુજરાત કે ઇન્ડિયામાં પોસિબલ નહોતું નીટના સ્કોરના લીધે, જેથી અમે આઉટ ઓફ ઇન્ડિયા એને મોકલવા માટે ટ્રાય કર્યો. તો તે માટે અમે ઘણા બધા એજન્ટોને, ઘણા બધા અમને ફોન આવતા હતા ન્યૂઝપેપરમાંથી, ઘણી બધી જગ્યાએથી અમને એડમિશન માટે બધા અમે એજન્ટોને કર્યું, પણ અમને કોઈની ત્યાંથી સારો રિસ્પોન્સ ના મળ્યો. ત્યાર પછી ઇન્ટરનેટ સર્ચ કર્યું અમે લોકોએ કે રશિયા માટે ને બીજી કન્ટ્રીઝમાં જવા માટે. તો અમને યસ ઓવરસીઝ એજ્યુકેશન માટે નેટ ઉપર ઘણા સારા રિવ્યૂઝને જોવા મળ્યું. ત્યાર પછી અમે યસ ઓવરસીઝમાં કોન્ટેક્ટ કર્યો. ત્રિવિક્રમ સર સાથે અમે વાત કરી તો એમણે અમને ઘણું બધું નોલેજ આપ્યું આ વિશે. બહાર એબ્રોડ એડમિશન MBBS માટે ઘણી બધી કન્ટ્રીઝ પણ એમને અમને બતાવી. દરેક કન્ટ્રીની અંદર સારી સારી બેસ્ટ ટોપ મેડિકલ યુનિવર્સિટીઝ જે ત્યાંની ગવર્મેન્ટ એફિલિએટેડ છે, દરેક વિશે અમને માહિતી આપી. ખૂબ સરસ એમને અમને બધું સમજાવ્યું. ત્યાર પછી અમે રશિયા સિલેક્ટ કર્યું, કારણ કે રશિયાનું એટમોસ્ફિયર પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે સૂટ થાય એવું છે. અને રશિયા એ સેફેસ્ટ કન્ટ્રી કહેવાય છે આજે વર્લ્ડમાં પણ, અને રશિયાનું એજ્યુકેશન પણ વર્લ્ડમાં ટોપ પર છે અત્યારે. અને રશિયામાં ગર્લ્સ માટે બહુ જ સારું છે, ગર્લ્સ એકદમ ત્યાં સેફ પણ છે. તો પછી અમે ત્રિવિક્રમ સર અમને ઘણું બધું એમને મને નોલેજ આપ્યું. ત્યાર પછી અમે ત્યાંની ગવર્મેન્ટ યુનિવર્સિટી ઉલ્યાનોસ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સિલેક્ટ કરી, અને ત્યાંના બધું અમે લોકોએ ત્યાં આખું નેટ ઉપર સર્ચ કર્યું. સરે પણ અમને બધા વિડીયોઝને ફોટો બતાવ્યા. ત્યાર પછી અમને પૂરેપૂરું ગાઈડન્સ આપ્યું. વિઝાથી લઈને મારી સિસ્ટર ત્યાં રશિયામાં કોલેજ સુધી ગઈ ત્યાં સુધી, ત્યાર પછી પણ સરનો ફૂલ સપોર્ટ રહ્યો છે. અને બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે ત્રિવિક્રમ સરના થ્રુ અમે જે આ એડમિશન કરાવ્યું એમાં અમારો આ પ્રોસેસ એકદમ સ્મૂથલી થઈ ગયો. અમારે કશું કશે દોડવાની જરૂર નથી પડી કોઈ જગ્યાએ અમારે કશું. યશ ઓવરસીઝ કે યુટ્યુબ ચેનલ કો આપ સબસ્ક્રાઇબ કીજીએ ઓર MBBS એડમિશન એબ્રોડ કે સારી અપડેટ્સ આપકો મિલતી રહેગી. યશ ઓવરસીઝ ઇઝ અ ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ મેની ગવર્મેન્ટ યુનિવર્સિટી ઇઝ રશિયા, જોર્જિયા, યુક્રેન, ફિલિપિન્સ, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન એન્ડ ચાઇના.